રાજકોટ શહેરના વોર્ડ નંબર 16માં ત્રણેય નગરસેવકો કોંગ્રેસના છે અને તેઓ દ્વારા લોકોની સુખાકારી માટે લડત આપીને સ્ટેન્ડિંગમાં મંજૂર કરાયેલા કાર્યોને શાસક પક્ષ ભાજપના નેતાઓ આગળ વધવા નહીં દેતા હોવાની ફરિયાદ સાથે પૂર્વ ઝોન કચેરી ખાતે લોકોને સાથે રાખી કોંગી નગરસેવકોએ ધરણા યોજ્યા હતા. પૂર્વ ઝોન કચેરી ખાતે કોંગી આગેવાનોએ ધરણા યોજી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે વોર્ડ નંબર 16માં થતા વિકાસના કામોમાં શાસક પક્ષ ભાજપના પ્રચારના ભૂખ્યા નેતાઓ રોડા નાખે છે અને અધિકારીઓને દબાવીને એનકેન પ્રકારે વોર્ડના મંજૂર થયેલા કામો થવા દેતા નથી. 80 ફૂટ રોડ ઉપર પેવિંગ બ્લોકનું કામ સ્ટેન્ડિંગ બેઠકમાં મંજૂર થઈ ગયું છે. હનુમાનજી મંદિરના બગીચામાં કમ્પાઉન્ડ હોલ બનાવવાનું કામ મંજૂર થઈ ગયું છે. વિરોધનગર પાસે આંબેડકર હોલ બનાવવાનું કામ 6 આંગણવાડીઓ મંજૂર કરાયેલી છે, જે પૈકી 3 આંગણવાડીઓ હજુ સુધી ચાલુ થઈ નથી. આ સહિતના અનેક વિકાસ કાર્યો જે કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા તે તમામ કામો શાસક પક્ષ ભાજપ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે. ભાજપની આ પ્રજા વિરોધી નીતિ સામે ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અમે સવારે 10 વાગ્યા થી આજે પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ અને એનું કારણ માત્ર એટલું છે કે ભાજપના છતાં ભૂખ્યા લોકો, પ્રચાર ભૂખ્યા લોકો પોતાના પ્રચાર માટે અમારા વોર્ડના જે કામો છે એ પેન્ડિંગ રાખે છે અને જે કામો છેલ્લા 3 મહિના 2 મહિના 1 મહિના 1.5 મહિના પહેલા મંજૂર થયા છે એ કામો હજી ચાલુ કરવા દેતા નથી અને અધિકારીઓને એન કેન પ્રકારે દબડાવે છે કે જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી તમારે કામ ચાલુ કરવાના નથી દેતા. અને અમારા વોર્ડમાં જે કામો છે એ કામો બધા જ કોંગ્રેસના કોર્પોરેટર ત્રણેય શરદભાઈ તલસાણીયા, મુક્તાબેન સોલંકી અને વસરામભાઈ સાગઠિયાના પ્રયાસોથી જ મંજૂર થયા છે. આ લોકોને કેમ કરીને પગ પેસારો અમારા વોર્ડમાં કરવું એની જ વાત કરે છે ત્યારે અમે આ એના વિરોધમાં સખત આખા અમારા વોર્ડ નંબર 16ના આગેવાનો કાર્યકરો દ્વારા એનો સખત વિરોધ કરીને ધરણામાંથી ઉતર્યા છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.